Hello everyone, welcome to the world of switchgear and protection. Our today's topic is from circuit breaker and the type is oil circuit breaker. So let us discuss about the definition of circuit breaker, and then after we will move to construction and how it works and helps to prevent our system from any kind of damage. So first of all, let us move to the definition. Oil circuit breaker is such type of circuit breaker which used oil as a dielectric or insulating medium for arc extinction. Ke circuit breaker ni andar je arc generate thai chhe eni ene arc extinction medium tarike athva to dielectric athva to insulating medium tarike ahi oil no upyog karvama aave chhe. In oil circuit breaker, the contacts of the breaker are made to separate within an insulating oil. એટલે કે ઓઇલ સર્કિટ બ્રેકરની અંદર જે કોન્ટેક હોય છે બ્રેકરના, એને એવી રીતે બનાવવામાં આવે છે, સેપરેટ કરવામાં આવે છે કે જેની મદદથી આપણે ઇન્સ્યુલેટિંગ ઓઇલને અલગ કરી શકીએ. વેન ધ ફોલ્ટ અકર્સ ઇન ધ સિસ્ટમ, ધ કોન્ટેક્ટ ઓફ ધ સર્કિટ બ્રેકર આર ઓપન અંડર ધ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. એટલે કે સિસ્ટમની અંદર જ્યારે ફોલ્ટ જનરેટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ છે ઓપન થાય છે અંડર ઇન્સ્યુલેટિંગ ઓઇલ. એન્ડ આર્ક ઇઝ ડેવલપ બિટવીન ધેમ, અને એ જે બે કોન્ટેક હોય છે એની વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. એન્ડ ધ હીટ ઓફ ધ આર્ક ઇઝ ઇવોપરેટેડ ઇન ધ સરાઉન્ડિંગ ઓઇલ, અને જે હીટ છે આર્કની સરાઉન્ડિંગ ઓઇલની આજુબાજુ ઇવોપરેટ થાય છે. ધ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ડિવાઇડેડ ઇન ટુ અ ટુ કેટેગરી, કે આપણે જોયું એ પ્રમાણે કે અહીં ઓઇલને એસ્ટિંગ્વિઝ મીડિયમ તરીકે વાપરવામાં આવે છે, અને ઓઇલ સર્કિટ બ્રેકરને ફર્ધર આપણે ટુ કેટેગરીની અંદર ડિવાઈડ કરી શકીએ છીએ. એના વિશે પણ આપણે આગળ જતાં ચર્ચા કરીશું. તો હવે આપણે વાત કરીએ ઓઇલ સર્કિટ બ્રેકરના કન્સ્ટ્રક્શન વિશે. ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ વેરી ઇઝી ઇન કન્સ્ટ્રક્શન, કે એવું કહેવામાં આવે છે કે એનું કન્સ્ટ્રક્શન ખૂબ જ સરળ હોય છે. ઇટ કન્સિસ્ટ ઓફ કરંટ કેરિંગ કોન્ટેક્ટ એન્ક્લોઝ્ડ ઇન અ સ્ટ્રોંગ વેધર ટાઇટ અર્થ મેટલ ટેન્ક. એટલે કે વેધર ટાઇટ અર્થ મેટલ ટેન્ક હોય છે, એમાં કરંટ કેરિંગ કોન્ટેક્ટ મૂકવામાં આવે છે. એન્ડ ધ ટેન્ક ઇઝ ફિલ્ડ વિથ ટ્રાન્સફોર્મર ઓઇલ, અને જે ટેન્ક છે એને ટ્રાન્સફોર્મર ઓઇલની મદદથી ભરવામાં આવે છે. ધ ઓઇલ ઇઝ બોથ એક્ટ્સ એઝ એન આર્ક એક્સ્ટિંગ્વિશિંગ મીડિયમ, એટલે કે આ ઓઇલ છે એ બંને રીતે કામ કરે છે, જે આર્કને નાબૂદ કરવાના મીડિયમ તરીકે અને લાઇવ પાર્ટ અને અર્થ વચ્ચે ઇન્સ્યુલેટર તરીકે પણ કાર્ય કરે છે. એટ ધ ટોપ ઓફ ધ ઓઇલ, એર ઇઝ ફિલ્ડ ઇન ધ ટેન્ક વિચ એક્ટ્સ એઝ અ કુશન ટુ કંટ્રોલ ધ ડિસ્પ્લેસ્ડ ઓઇલ ઇન ધ ફોર્મેશન ઓફ ગેસ અરાઉન્ડ ધ આર્ક. એટલે કે જે ઓઇલ ભરેલું હોય છે એ ટેન્કમાં ઉપરના ભાગમાં એર ભરવામાં આવે છે, કે જે એર છે અહીં કુશન તરીકે કાર્ય કરે છે, કે જે ડિસ્પ્લેસ્ડ ઓઇલને કંટ્રોલમાં રાખવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત એ મેકેનિકલ શોક કોઈ પણ ઓઇલની અપવર્ડ મુવમેન્ટથી જનરેટ થાય તો એને પણ એબ્ઝોર્બ કરવાનું કાર્ય કરે છે, એવું કહેવામાં આવે છે. ધ બ્રેકર ટેન્ક ઇઝ સિક્યોરલી બોલ્ટેડ ફોર કેરિંગ આઉટ ધ વાઇબ્રેશન કોઝડ ઓન ઇન્ટરપ્ટિંગ વેરી હાઈ કરંટ. જે બ્રેકર ટેન્ક હોય છે એને એવી રીતે બંધ કરવામાં આવે છે કે કોઈ પણ હાઈ વોલ્ટેજને લીધે ઇન્ટરપ્શન કે વાઇબ્રેશન કોઝ અથવા તો જનરેટ થાય તો તેના થતા ડેમેજને બચાવી શકે. ઓઇલ સર્કિટ બ્રેકર કન્સિસ્ટ ગેસ આઉટલેટ વિચ ઇઝ ફિટેડ ઇન ધ ટેન્ક કવર ફોર રિમૂવર ઓફ ગેસીસ, કે એની અંદર ગેસ આઉટલેટ હોય છે કે જે ટેન્કની ઉપર ટેન્ક કવર ઉપર ફિટ કરવામાં આવે છે, કે જેની મદદથી વધારાના ગેસને આપણે નિકાલ કરી શકીએ અથવા તો રિમૂવ કરી શકીએ. ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ વેરી રિલાયબલ ઇન ઓપરેશન એન્ડ ઇટ ઇઝ વેરી ચીપ. એક તો યુઝર ફ્રેન્ડલી છે, ઓપરેશન એનું રિલાયબલ છે અને ચીપ હોય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફીચર ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ધેટ નો સ્પેશિયલ ડિવાઇસ આર યુઝડ ફોર કંટ્રોલિંગ ધ આર્ક કોઝ્ડ બાય મૂવિંગ કોન્ટેક્ટ. આ પણ ખૂબ મહત્વની વસ્તુ છે અને ઇમ્પોર્ટન્ટ ફીચર છે, કે જે આર્ક જનરેટ થાય છે મૂવિંગ કોન્ટેક્ટને લઈને એને કંટ્રોલ કરવા માટે તમારે અલગથી કોઈ સ્પેશિયલ ડિવાઇસની જરૂર નથી પડતી. ધ ઓઇલ એઝ એન આર્ક ક્વેન્ચિંગ મીડિયમ હેઝ સર્ટેન એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. ઓઇલને આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે આપણે વાપરીએ છીએ તો એના પોતાના કંઈક ફાયદાઓ પણ છે અને કંઈક ગેરફાયદા પણ છે. તો ચાલો આપણે વાત કરીએ એના ફાયદા અને ગેરફાયદા વિશેની.
એની પહેલાં આપણે જોઈએ તો વર્કિંગ પ્રિન્સિપલ આપણને આપેલો છે ઓઇલ સર્કિટ બ્રેકરનો. અહીં ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે કંડક્ટર બુશિંગ એકબીજા સાથે કનેક્ટ કરેલા છે, ત્યારબાદ ફિક્સ્ડ કોન્ટેક છે, અને આપણે જોઈ શકીએ છીએ કે બે કંડક્ટર વચ્ચે કેવી રીતે આર્ક જનરેટ થઈ છે. એક ટેન્કની અંદર આખી આખી આપણને એક બ્લુ પ્રિન્ટ આપેલી છે ઓઇલ સર્કિટ બ્રેકરની, કે જ્યાં ડાયઇલેક્ટ્રિક અથવા તો ડાયઇલેક્ટ્રિક ઓઇલને રાખવામાં આવેલું છે અને મૂવિંગ કોન્ટેક્ટને રાખવામાં આવેલા છે અને આર્કનું જનરેશન થઈ છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. તો જો વર્કિંગ પ્રિન્સિપલની વાત કરીએ તો આપણે કહી શકીએ કે ડ્યુરિંગ ધ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન ધ કોન્ટેક ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ક્લોઝડ એન્ડ કેરી ધ કરંટ. એટલે કે નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન દરમિયાન કેવું થશે કે જે કોન્ટેક છે ઓઇલ સર્કિટ બ્રેકરના એ ક્લોઝ હશે અને કરંટ એમાંથી પસાર થતો હશે. હવે જ્યારે ફોલ્ટ જનરેટ થશે ત્યારે સર્કિટ બ્રેકરના જે કોન્ટેક છે એકબીજાથી અલગ પડશે, ધે વિલ મૂવ અપાર્ટ, અને આર્ક બંને કોન્ટેક વચ્ચે જનરેટ થશે. આ આર્કને લીધે ખૂબ જ મોટા પ્રમાણમાં હીટ છે એ જનરેટ થશે અને ખૂબ જ હાઈ ટેમ્પરેચર મળશે આપણને, કે જેને લીધે સરાઉન્ડિંગ જે ઓઇલ છે એનું વરાળમાં રૂપાંતરણ થઈને ગેસમાં કન્વર્ઝન થશે. એનું આ ગેસ છે એ આજુબાજુ આર્ક જનરેટ કરશે અને એનો એક્સપ્લોઝિવ ગ્રોથ છે થોડોક વધારે રહેશે અને એ ઓઇલમાં ડિસ્પ્લેસ થશે. હવે જે આર્ક છે, ધ આર્ક ઇઝ એસ્ટિંગ્વિશ્ડ વેન ડિસ્ટન્સ બિટવીન ધ ફિક્સ એન્ડ મૂવિંગ કોન્ટેક્ટ રીચીઝ અ સર્ટેન ક્રિટિકલ લેવલ. આર્ક નાબૂદ થશે જ્યારે ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ વચ્ચેનું જે લેવલ છે સર્ટેન ક્રિટિકલ વેલ્યુએ પહોંચશે. એ કોના ઉપર ડિપેન્ડ કરશે? આર્ક કરંટ અને રિકવરી વોલ્ટેજ ઉપર આ વસ્તુ ડિપેન્ડ કરશે એવું આપણને કહેવામાં આવે છે. તો જો અહીં આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ, એક બાજુ ફિક્સ્ડ કોન્ટેક આપેલો છે, એક બાજુ આપણને મૂવિંગ કોન્ટેક આપેલો છે, અને આર્ક જનરેટ થઈ છે જેને લીધે ઓઇલ વેપર બબલ જનરેટ થઈ છે, કે જે ઓઇલ છે એમાં ટેમ્પરેચર વધે છે. ટેમ્પરેચર વધે છે તેને હિસાબે આગળ જતાં આપણે એવું કહી શકીએ કે એનું વેપરાઇઝેશન થઈ છે ગેસની અંદર, બરાબર. તો હવે આપણે વાત કરીએ એડવાન્ટેજ ઓફ ઓઇલ એઝ એન આર્ક ક્વેન્ચિંગ મીડિયમ, કે આર્કને આપણે ઓઇલને આપણે આર્ક ક્વેન્ચિંગ મીડિયમ તરીકે વાપરીએ તો એના કયા ફાયદા છે એના વિશે આપણે વાત કરીએ. ધ ઓઇલ હેઝ અ હાઈ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એન્ડ પ્રોવાઇડ્સ ઇન્સ્યુલેશન બિટવીન કોન્ટેક્ટ્સ આફ્ટર ધ આર્ક હેઝ બીન એસ્ટિંગ્વિશ્ડ, કે ઓઇલની જે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ હોય છે વધારે હોય છે અને પ્રોપર ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે બે કોન્ટેક્ટ વચ્ચે જ્યારે આર્ક છે એસ્ટિંગ્વિશ થઈ જાય છે ત્યારબાદ. ધ ઓઇલ યુઝડ ઇન સર્કિટ બ્રેકર પ્રોવાઇડ્સ અ સ્મોલ ક્લિયરન્સ બિટવીન ધ કંડક્ટર એન્ડ અર્થ કમ્પોનન્ટ. ખૂબ મહત્વનો મુદ્દો છે આ, કે કંડક્ટર અને અર્થ કમ્પોનન્ટ વચ્ચે જે ઓઇલ છે સર્કિટ બ્રેકરની અંદર એ સ્મોલ ક્લિયરન્સ પ્રોવાઈડ કરે છે બંને વચ્ચે. ધ હાઇડ્રોજન ગેસ ઇઝ ફોર્મ્ડ ઇન ધ ટેન્ક વિચ ઇઝ અ હાઈ ડિફ્યુઝન રેટ એન્ડ ગુડ કુલિંગ પ્રોપર્ટી. હાઇડ્રોજન ગેસનો પણ ઉપયોગ કરવામાં આવે છે ટેન્કની અંદર. આપણે પહેલાં વાત કરી કે ઓઇલના લેવલની ઉપર આપણે એરને ભરીએ છીએ તો તેનો ડિફ્યુઝન રેટ વધારે હોય છે અને એની કુલિંગ પ્રોપર્ટી પણ ખૂબ જ સારી હોય છે. હવે આપણે વાત કરીએ ડિસએડવાન્ટેજની, તો ડિસએડવાન્ટેજ કંઈક આ મુજબ છે. ધ ઓઇલ યુઝડ ઇન ઓઇલ સર્કિટ બ્રેકર ઇઝ ઇન્ફ્લેમેબલ એન્ડ હેન્સ કોઝ અ ફાયર હેઝાર્ડ. આપણે જાણીએ છીએ કે ઓઇલની પ્રોપર્ટી કેવી હોય છે, ઇટ કેન ઇઝીલી કેચ ધ ફાયર, ધે આર ઇન્ફ્લેમેબલ, તો એનાથી આગને લગતી નુકસાની અથવા તો આગને લઈને જાનમાલની હાનિ થવાની પણ શક્યતા રહે છે. ધેર ઇઝ અ રિસ્ક ઓફ ફોર્મેશન ઓફ એક્સપ્લોઝિવ મિક્સચર વિથ એર, કે ત્યાં આપણે એરની સાથે ફોર્મેશન એટલે કે ઓઇલને વાપરીએ એટલે ઓઇલ અને એરનું એક ફોર્મેશન થઈને એક્સપ્લોઝિવ મિક્સચર પણ બની શકે છે એવી પણ એક શક્યતા રહે છે. ડ્યુ ટુ ધ ડીકમ્પોઝિશન ઓફ ઓઇલ ઇન ધ આર્ક, કે આર્કની અંદર જે ઓઇલનું ડીકમ્પોઝિશન થાય છે તેને લીધે ધ કાર્બન પાર્ટિકલ્સ ઇઝ જનરેટેડ. કાર્બન પાર્ટિકલ જનરેટ થઈ છે જે ઓઇલને પોલ્યુટ કરે છે અને એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ ઘટતી જાય છે. બહુ સામાન્ય વસ્તુ છે કે ભાઈ ડીકમ્પોઝિશનને લીધે કાર્બન પાર્ટિકલ એમાંથી છૂટા પડશે અને ઓઇલમાં ને ઓઇલમાં પ્રસરી થશે, સ્પ્રેડ થશે, જેને લીધે ઓઇલની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઘટતી જાય છે. હવે વાત કરીએ મેન્ટેનન્સ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર.
After a circuit breaker has interrupted by short circuit current, sometimes their contact may get burnt during the arcing. કે ઘણીવાર કેવું થતું હોય છે કે આર્કને લીધે એના કોન્ટેક છે બળી જતા હોય છે. ઓલ્સો ધ ડાયઇલેક્ટ્રિક ઓઇલ ગેટ્સ કાર્બનાઇઝ્ડ ઇન ધ એરિયા ઓફ કોન્ટેક. અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે ડાયઇલેક્ટ્રિક ઓઇલ છે એ આસપાસના જે કોન્ટેક હોય છે કે જે એના સર્કિટ બ્રેકરના કોન્ટેકમાં કાર્બનાઇઝ્ડ ક્યાંક ને ક્યાંક થઈ જાય છે, ધેર બાય લૂઝિંગ ઇટ્સ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. કે તેને લીધે એની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એમાં ઘટાડો થાય છે એવું કહેવામાં આવે છે. ધીસ રિઝલ્ટ્સ ઇન ધ રિડ્યુસ બ્રેકિંગ કેપેસિટી ઓફ બ્રેકર. કે જો ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ઘટે છે તો એવું કહેવામાં આવે છે કે બ્રેકર છે, સર્કિટ બ્રેકર, એની બ્રેકિંગ કેપેસિટી પણ ક્યાંક ને ક્યાંક રિડ્યુસ થઈ છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે સર્કિટ બ્રેકરનામાં જે ઓઇલનું મેન્ટેનન્સ છે ખૂબ જ જરૂરી છે, એનું ચેકિંગ અને રિપ્લેસમેન્ટ પણ ઓઇલ અને કોન્ટેક્ટનું ખૂબ જ જરૂરી છે. તો લેટ અસ અગેન ટોક અબાઉટ ધ મેન્ટેનન્સ ઓફ ઓઇલ સર્કિટ બ્રેકર. આફ્ટર અ સર્કિટ બ્રેકર હેઝ ઇન્ટરપ્ટેડ બાય શોર્ટ સર્કિટ કરંટ, સમટાઇમ્સ ધેર કોન્ટેક્ટ્સ મે ગેટ બર્ન્ટ ડ્યુરિંગ ધ આર્કિંગ, ડ્યુ ટુ આર્કિંગ. ઓલ્સો ધ ડાયઇલેક્ટ્રિક ઓઇલ ગેટ્સ કાર્બનાઇઝ્ડ ઇન ધ એરિયા ઓફ કોન્ટેક્ટ્સ. એટલે કે જે કોન્ટેક હોય છે કોન્ટેક્ટના એરિયામાં ઓઇલ છે એ કાર્બનાઇઝ્ડ થાય છે, ધેર બાય લૂઝિંગ ઇટ્સ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. સો ઇટ ઇઝ ક્વાઇટ અપેરન્ટ ધેટ સચ ફિનોમેનલ કેન ડિક્રીઝ ઓર બાય ધીસ ફિનોમેનલ ઇટ વિલ લૂઝ ઇટ્સ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ધીસ રિઝલ્ટ્સ ઇન ધ રિડ્યુસ્ડ બ્રેકિંગ કેપેસિટી ઓફ બ્રેકર. સો ધ કેપેસિટી ઓફ બ્રેકિંગ ઇઝ ગ્રેટલી રિડ્યુસ્ડ. Therefore, the maintenance of oil circuit breaker is essential for checking and replacement of oil and contact. તો આ આપણે વાત કરી ઓઇલ સર્કિટ બ્રેકરની, એની ડેફિનેશનની, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન હોય છે, કેવી રીતે એની અંદર ઓઇલ છે એ આર્ક એસ્ટિંગ્વિશ ફિનોમેનલ તરીકે વાપરવામાં આવે છે, અને ઓઇલને વાપરવાના કયા એડવાન્ટેજીસ છે અને કયા ડિસએડવાન્ટેજીસ છે એના વિશેની.